सब्सक्राइब करो आ चैनल ने। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सुनल आज जगत है क्यारे प्रेम ने एक थवा दीदा नथी, क्यारे एक जात तो क्यारे एक धर्म, क्यारे एक ऊंच नीच तो क्यारे एक वडेलू ने अहम। अने आजे माताजी नी साक्षी है, हूँ तने पत्नी तरीके स्वीकारू छू। सोनल हवे जगत नी कोई पन ताकत तने मारा थी अलग नहीं करी शके। आ लाखाजी ठाकुर नू वचन छे। આજે રાત આટલી જલ્દી વીતી ગઈ? આ તો આપણી સુહાગરાત હતી। અરે સોનલ, પ્રેમીઓની સુહાગરાત હંમેશા ટૂંકી જ પડતી હોય છે। લાખાભાઈ, હા? અરે વીરાજી, તું અહીંયા? તમને તમારા બાપુ યાદ કરે, તમે મારી સાથે ચાલો। તમે નસીબદાર છો શંભુજી કે અમીરસિંહ એમની બહેનનું સગપણ તમારા દીકરા જોડે કરવા તૈયાર થયા છે। અરે વીરા, તું એકલો કેમ? લાખો ક્યાં છે? લાખા, શું છે આ બધું? કોણ છે આ છોકરી? આ તમારી પુત્ર વધુ છે બાપુ। પુત્ર વધુ? બાપુ, મેં માતાજીની સાક્ષીએ સોનલ સાથે લગ્ન કર્યા છે। પણ મેં હમીરસિંહ બાપુને વચન આપ્યું છે, એનું શું? વચન તો મેં પણ સોનલને આપ્યું છે બાપુ, અને ઠાકુરનું વચન ખાલી જાય તો સુરત પૂર્વથી નહીં પશ્ચિમ ત્યુક્ષ બાપુ। પણ મારું વચન મિથ્યા જાય ને, એ કરતા તો હું ઝેર પીને મારા જીવનનો અંત લાવીશ। નહીં બાપુ, નહીં। એના કરતા આ કટાર મારા પેટમાં મારીને હું મોતને વાલું કરી દઈશ બાપુ। પણ બાપુ, એક વાર જરા વિચાર તો કરો કે કોઈ ઠાકોરનો દીકરો એક અબળા નારીને જાકારો દે તો ઠાકોરના દીકરા ઉપર કોઈ ભરોસો નહીં કરે બાપુ। જાકારો દેવાનો વખત નહીં હવે બાપુ। હું પણ તમારી હારે મોતને વાલું કરીશ। ના બેટા, ના। બંધ કરો તમારું બાપ દીકરાનું નાટક। અને શંભુજી, હજી પણ કહું છું, સ્વીકારી લો અમીરસિંહની બહેનનું સગપણ અને કાઢી મૂકો આ કમજત છોકરીને। જસવંતસિંહ, આ શંભુજી ઠાકુરનું ઘર છે। આ ઘરની વહુ દીકરીઓને ગાળો દેનાર અહીંથી જીવ તો નહીં એની લાખ વાંચી જાય છે। પણ ઘરે આવેલા મહેમાનને મારું તો અમારી ખાનદાની લાજે, ચાલે જાય અહીંથી। જસવંતસિંહ, હવે તો એ મારી પુત્રવતુ બની ચૂકી છે। હમીરસિંહને કહેજો કે મને માફ કરે। યાદ રાખજો શંભુજી, આ વાતની ખબર હમીરસિંહને પડશે ને તો આ વાતનો બદલો જરૂર લેશે, અને આનો બદલો તમારા દીકરાના લોહીથી હાથ રંગીને લેશે।
આટલું યાદ રાખજો. જસવંતસિંહ, મારા દીકરાના લોહીથી હાથ રંગનાર હજી પેદા થયો નથી. જા, જઈને કહેજે તારા હમીરસિંહને. સુખી રહો બેટા. મારો દીકરો ચોર કે લૂંટારો નથી કે ગમે તેની દીકરીને ઉપાડીને લાવે. વિરાજી, સોનલને એના ઘરે મૂકી આવો જી. અને એના બાપુને કહેજો કે આવતી અજવાળી આઠમે શંભુજીના દીકરાની જાન લઈને આવશે. શું મારી દીકરીનું લગ્ન લાખાજી સાથે? હા. આ સ્વપ્ન છે કે સાચું છે? તમે લગ્નની તૈયારી કરો. આવતી અજવાળી આઠમે શંભુજી લાખાની જાન લઈને અહીંયા આવી પહોંચશે. હાજી બાપુ, તમારી બહેનના સકપણના ગોળ દાણા ખાવા અમે શંભુજીને ઘેર ગયા હતા, પણ શંભુજીએ માંગુ ઠુકરાવી આપણા બધાનું નાક કાપી નાખ્યું. એટલે લાખાને બરબાદ કરવાની મારી યોજના નિષ્ફળ ગઈ. શંભુજી, તારી આ હિંમત કે તું મારું અપમાન કરે તે મારી સાથે દુશ્મનાવટ બાંધી છે. હવે આ દુશ્મનીના દાવાનળમાં તને અને તારા કુટુંબને જો બાળીને રાખ ન કરી નાખું તો મારું નામ પણ હમીરસિંહ નહીં. શ્રી ગણેશાય નમઃ. કન્યા પદરાઓ સાવધાન. લાખા, તારે જેને યાદ કરવો એને કરી લે, કારણ કે આજ તારી જિંદગીનો છેલ્લો દિવસ છે. સોનલ, આમ રોઈ રોઈને તારા આંસુનો ભંડાર ખાલી ના કર, નહીં તો પછી લાખાજી માટે શું બાકી રહેશે? શંભુજી, હવે જિંદગી ભર તારા દીકરાની યાદમાં રોયા કરજે. આનાથી ભયંકર બદલો તારી જિંદગીમાં હોય જ ના શકે. ચલો. સોનલ, મારો મારો જવાનો સમય આવી ગયો છે. એવું નહીં બોલો, એવું નહીં બોલો. સોનલ, મને તું મને એક વચન આપ, મને વચન આપ કે તું તમારા મોતનો બદલો લેશ. હા, વચન આપ. હું તમને વચન આપું છું, તમારા મોતનો બદલો લઈશ, જરૂર લઈશ, જરૂર લઈશ તમારા મોતનો બદલો. તમારું બાળક, તમારું બાળક મારા પેટમાં ઉછરી રહ્યું છે. બેટા, તું મારા કુલનો એકનો એક દીવડો હતો બેટા.
એકનો એક દીવડો હતો. બાપુ બાપુ, તમારા એ વર્તા હું પૂરા કરીશ. વો બેટા, હા હા બાપુ, સોનલ લગનના ફેરા ફરે તો માત્ર લાખાજી હારે જ, પછી ભલે લાખાજીની લાશ કેમ ના હોય, સોનલ ચુંદડી ઓડે તો લાખાજીના નામની જ, પછી એ ચુંદડી ઠાકોરની લોહીભીની ચુંદડી કેમ ના હોય. પણકારા સંભળાય છે. શું
પપ્પે દીકરા. હા બાપુ, શંભુજીના ઘેર તો લાપસીના આંધણ મંડાણા છે. તો એ લાપસીમાં ઘીની થાર નહીં પણ લોહીના ધોરિયા વહેશે. આ હમીરસિંહ તો જ્વાળામુખી છે, જ્વાળામુખી જેમાં લીલું ને સુકું બંને પડીને રાખ થઈ જશે. અરે જુઓ તો ખરા, આની છાતી લાખો છે. અરે વિરાજી, જેની છાતી લાખો હોય ને એ તો આગળ જઈને મહાન પરાક્રમી અને શૂરવીર થાય છે. હા, પરાક્રમી તો બનવું જ પડશે, એના પાપના મોતનો બદલો લેવાનો છે ને. વિરાજી, મને લાગે છે કે દુશ્મનો આવી ગયા. સાવધ થઈ જાઓ, દુશ્મનો આવી ગયા. સોનલ લે બેટા, લે લે બેટા, આને લે બેટા. મારા દીકરા. મારી વાત સાંભળ, તું બંને દીકરાઓને લઈને ભાગી જા. નહીં બાપુ, નહીં બાપુ, તમને છોડીને નહીં જાઉં, તમને આવી હાલતમાં છોડીને નહીં જાઉં બાપુ. સોના, અને અને મારા દીકરા લાખના સોગન છે, તું જા બાપુ. નહીં, જા જા સોનલ, તું જા. વિરાજી, વિરાજી તમે પણ જાઓ. ના, પણ હું તમને આમ એકલા મૂકીને નહીં જાઉં. વિરાજી કહું છું, તમે જાઓ અને મારા બંને દીકરાની તમે રક્ષા કરજો, કોઈ પણ ભોખે. જાઓ જાઓ કહું છું. ગોળી ખલાસ થઈ ગઈ. શંભુ ત્યાં જ ઉભો રહે છે. તારી ગોળીઓ પણ ખલાસ થઈ ગઈ અને હવે તારી જિંદગી પણ ખલાસ થઈ જશે, અને સાથે સાથે તારા ખાનદાનને તો હું જળ મૂળમાંથી ઉખેડી નાખીશ. હમીરસિંહ, યમરાજે તો તારા મોતની ચિઠ્ઠી લખીને મારા દીકરાઓને ક્યારની આપી દીધી છે. તું તો શું, તારી તમામ તાકાત કામે લગાડીશ ને તોય તું મારા દીકરાઓનો પત્તો નહીં મેળવી શકે. જા. એમ જેમ તારા દીકરાને માર્યો તો ને, એમ તારા પૌત્રો જો પાતાળમાં પણ સંતાયા હશે ને, તો એમને ત્યાંથી પણ શોધીને આ હમીરસિંહ ખતમ કરી નાખશે. તારી ભૂલ થાય છે હમીરસિંહ, તારા મોતના નગારા અત્યારથી મને સંભળાય છે. મને લાગેલી એક એક ગોળીનો હિસાબ મારા દીકરાઓ લેશે, અને અને જ્યારે તને મારશે ને, ત્યારે તારી લાશને ખા પણ દેનારે કોઈ નહીં રહે. હા, અત્યારે તો તારી લાશ ખાપણ વગરની પડી રહેશે. મારા કાળજાના કટકાને હું તારે હવાલે કરું છું, એની રક્ષા કરજે માં, એને જાળવજે માડી, એને જાળવજે.
રક્ષા કરશું બેટા. અરે વાડી, કેટલો રૂપાળો છે મારો દીકરો, ક્યાંક મારા દીકરાને નજર ના લાગી જાય. તમને કહું છું શું થયું, શું થયું તમને કહું છું, શું થયું? રડ નહીં ગંગા, આ બાળક શંભુજીની અમાનત છે, એની કોઈ પણ ભોગે રક્ષા કરજે. મને વચન આપ. આપું છું વચન. બંને માંથી તારું બાળક કયું છે? ઉચકી લે, નહીતર બંનેને મારી નાખીશ. ગંગા, આ બાળક શંભુજીની અમાનત છે, એની કોઈ પણ ભોગે રક્ષા કરજે. ઉચકે છે કે મારી દઉં બંનેને? આજે મેં મારા દીકરાનો ભોગ આપી લાખાજીના દીકરાને બચાવ્યો છે, પણ યાદ રાખજે હમીરસિંહ, એક દિવસ મારો આ છોકરો મારા દીકરાના અને મારા પતિના મોતનો બદલો લેશે. સોનલ, કેમ ભાગી લીધું? હજી ભાગ? બોલ, ક્યાં છે તારા છોકરાઓ? જવાબ આપ, નહીં તો આજે તારો જીવ લેતા પણ નહીં અચકાઉં. છેદી કોઈ માં મોતની પીકે યમરાજાને આગળી ચીંચશે કે મારા બદલે મારા દીકરાને લઈ જા? તેદી કોઈ દીકરો માના ખોળે જન્મ નહીં લે. હમીરસિંહ, ચલાવ ગોળી, તૈયાર છું. એમ આને જીવતી રાખીશ તો આને શોધવાના છોકરાઓ આવશે જ. તો તું એમ નહીં માને? હા, એ લઈ જાવ આને અને પૂરી દો એને આપણા ભોયરા. માં, માં તારો કેવો ન્યાય? તે મને દીકરો તો આપ્યો માં, પણ એનો જન્મ થાય પહેલા જેની જીવાદોરી ખેંચી લીધી. મારી પત્ની જ્યારે ભાનમાં આવશે અને પોતાના દીકરાને નહીં જોઈ ને માં, તો એ માથું પટકી પટકીને પોતાનો જીવ આપી દેશે. વાહ, જીવ આપી દેશે. કૃપા કર માં, માં હવે તો તું જ રસ્તો બતાવ. માં, તું જ રસ્તો બતાવ. આ બાળક કોનું છે? માં, કોનું હશે આ બાળક? હે માં, માં, માં તારી દયા અપરંપાર છે. માં, તારી દયા અપરંપાર છે. બોલ,
ક્યાં છે તારા સાંપોલિયા? ઈશ્વરને આશરે જવાબ આપ, ક્યાં છે મારા દુશ્મનો? ભગવાન ભરોસે. અરે બોલતી કેમ નથી? ક્યાં છે તારા છોકરાઓ? મારો જીવ લઈ લઈશ ને તો પણ તને નહીં બતાવું. સોનલ, કોડા વીંજી વીંજીને મારા માણસો તારી ચામડી ઉતરડી નાખશે. બોલ, ક્યાં છે મારા દુશ્મનો? ભગવાન ભરોસે. અરે દિવસો પર દિવસો વીતતા જઈ રહ્યા છે અને તું જવાબ નથી આપતી. બોલ, ક્યાં છે તારો દીકરો? ઈશ્વરને આશરે. ક્યાં છે મારા દુશ્મનો? અલખની ઉટલે. ક્યાં છે તારા દીકરો? ભગવાન ભરોસે. અરે ડોકરી, 25-25 વર્ષના વાણા વીતી ગયા છતાંય તારો એનો એ જ જવાબ? પચીસ વર્ષ વીતી ગયા? તો મારા દીકરાએ 25 વર્ષના થઈ ગયા હશે. મારા દીકરાઓ 25 વર્ષના થઈ ગયા હશે. એ જોસી, તારો દીકરો જો જુવાન થઈ ગયો હોય ને તો એને મારવા ગંભીર સિંહ પણ પૂરા 25 વર્ષનો થઈ ગયો છે. બાપુ, આ ગાંડીનો છોકરો તો કેદીનો મરી ગયો હશે, અને જો જીવતો હોય ને તો આપણે શું? જેદી આવશે ને તેદી ફૂંકી મારીશ મારી આ બંદૂકથી. ફૂંકી દેશે? મારા દીકરાને ફૂંકી દેશે એમ? અરે જા, ફૂંકાઈ જઈશ તું. ફૂંકાઈ જશે તારો આ બાપ અને ફૂંકાઈ જશે તારું આ ખાનદાન. હમીરસિંહ, 25-25 વર્ષથી તડપતી આ માની આંખો દૂર દૂર સુધી જોઈ રહી છે. તને અને તારી આ પાપની નગરીને ખતમ કરવા આવી રહ્યો છે મારો સાવજ. આવી રહ્યો છે મારો સાવજ. Yeah.
ચાલ બહાર નીકળ, ચાલ. મને માફ કરો, મને જવા દો. કહી દેજે તારા હમીરસિંહને કે બે નંબર ને બદમાશીનું ચાલશે નહીં જોર જ્યાં સુધી જીવે છે આ જગદીશ ઠાકોર. શું હમીરસિંહનો માલ કોઈએ લૂંટી લીધો? કોણે? જગદીશ ઠાકોરે. જગદીશ ઠાકોર કોણ છે? એ જ ખબર નથી એ કોણ છે અને ક્યાંથી આવે છે. હવામાંથી પ્રગટ થાય છે અને હવામાં જ ખોવાઈ જાય છે. વારંવાર પોતાના ઠેકાણા બદલતો રહે છે એટલે એને શોધવો પણ મુશ્કેલ છે. તમે ચિંતા ના કરો બાપુ, આ જગદીશને તો હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ. દીકરા તું? હા બાપુ, તમે તમારી જિંદગીમાં ઘણા શિકાર કર્યા છે પણ આ જગદીશનો શિકાર તો હું જ કરીશ. શાબાશ દીકરા, આજ પહેલી વાર તે એવી વાત કરી કે મને લાગ્યું કે તું મારો જ દીકરો છે. કેમ, નહીતર તમને કઈ શંકા હતી? અરે મજાક કરું છું બાપુ. ગંગાબા, તમારા દીકરા જગદીશે હમીરસિંહનો ટ્રક લૂંટી લીધો છે. શાબાશ દીકરા, આજે પહેલી વાર મારા ધગધગતા કાળજામાં ઠંડકનો શેરડો ફૂટ્યો છે. અરે તો હુકમ તો કર માં, આ પંથકમાં રહેતા દરેક ગુંડાઓને હું ખતમ કરી નાખું. એ હુકમ પણ તારી માં જ કરશે, પણ એ પહેલા મારે વહુના કંકુ પગલા કરવા છે અને એના ખોળામાં તારા દીકરાને, કુટુંબના વંશવેલાને રમતો જોવો છે. જા વહુ લઈ આવો. શું વાત છે ભાઈ, આ તો પલટી. મારું નામ તેજલ છે, તેજલ. અને તેજલ કોઈ દિવસ કોઈનાથી ડરતી નથી, સમજો? બાપુ ભારે કરી, આજે આ છોકરી આપણને લાફો મારી ગઈ. અરે મારું નામ છે શમશેર અને આ શમશેર લાફો મારે, લાફો ખાય નહીં. ચાલો આજે એ છોકરીને એની ઓકાત બતાવી દઈએ. તેજલ, તેજલ. હા, ક્યાં હતી તું? હું ક્યાં નહીં તને શોધી રહી છું. ચાલ ઘરે, બધા તારી રાહ જોઈ રહ્યા છે. સારું ચાલ. તુંય પણ. ચાલ શમશેર સિંહને લાફો મારવાનું પરિણામ તને બતાવું. ચાલ. અરે ચાલ તો છો. ચાલ પોતાની જાતને મરદ કહો છો? ડૂબી મારો બાયલાઓ. આટલા બધા માણસો ભેગા થઈને એક છોકરીની લાજ લૂંટો છો?
એના કરતા બંગડીઓ પહેરી લો બંગડીઓ. જો કોણ છે? મારા દોસ્ત સાથે લડાઈ કરતા હતા એમ ને, એ તો ભગવાન નો પાર માન કે મારી જીભ બગડી ને એ રિપેર કરવામાં વ્યસ્ત થઈ ગયો. જો મારા હાથની પડી હોત ને તો આ બત્રી બહાર આવી જતી. બહાર પડી એમ જણ તેરી મોકા ટકી નાખા. જીતુ, આમને એમના ગામ સુધી પહોંચાડી દે. આ બધા ગુંડાઓને એમની ઓકાત બતાવીને હું આવું છું. આવું ને આવો. તેજલનું શું થયું હશે? ક્યાં હશે? મને તો ચિંતા થાય છે. તેજલ, તેજલ તું આવી ગઈ? પણ તું એ ગુંડાઓના હાથમાંથી છટકીને કેવી રીતે આવી? છટકીને નથી આવી, તો મને શુરવી ઠાકોરે બચાવી. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. એમાં શું મોટી વાત છે? આ તો મારી ફરજ છે. અરે નહીં નહીં, મને હમણે નથી બચાવી. તો જો એ અહીંયા જ આવી રહ્યો છે શુરવીર ઠાકોર. આ લોકોને ગામના ચોરે બાંધી દે. મોટા હોય એટલા હિમાલય નથી હોતા, અને નાના હોય એટલા નકામા નથી હોતા. જરૂર છે માત્ર હિંમત બતાવવાની. મારો આ બધાને. જીતુ, માર બહુ ખાતો ને, હવે આપણો અધરો પાટો રમીએ હેડો. તારી તો બહુ માર ખાતો, કોઈને ખબર ના પડી. ગણપતિ બાપા મોર્યા. કેવું પણ આ દુંડ બુંડ વધાર્યું છે ને, બધવા બધવા રાખ્યું છે કઈ?
લાલ દુપટ્ટા મલમલકા રાખ્યા હે, આમ તો ઘણો શોખીન લાગે છે જીવડો. એ તારી તો લેજે મોટી તો હારા. અરે તમે આખા ગામ નું ધોત્યું લઈને ફરો છો એમ ને? તને તો બરાબર કાઠી પેઠા બધો પડશે. એ તારી તો અને તારે હા ગોમની બેન દીકરીઓ પર નજર નાખું છું, તારી બુનને હરીભાઈ લઈ જાય. તારી તો મોદી દીધા છે આ લોકોની ઓખો ઉપર પટ્ટા, એટલે હવે કુણ એમને લમણો ની હાલશે ને એ એમને ખબર પડશે નહીં, એટલે મારો બધા. તમે આમ શિયાળવાઓથી ક્યાં સુધી ડરશો? આમ નમાલા થઈને ક્યાં સુધી જીવશો? જે કુળનું નામ આખા ગુજરાતમાં ગુંજતું હોય, જે કુળ સુરાતન માટે વખાણાતું હોય, તેને ક્યાં સુધી લજાવશો? તમે સાવધ છો અને સાવધ થઈને રહો. અરે પટ્ટી બાંધીને તો નમાલાઓ મારે, આ શિલ્પા નહીં સમજો, અને હું કઈ તારાથી ડરતી નથી. તને તો હું બતાવું છું. અને તુઈ લે, હું તમારાથી ડરતી નથી. ગમવાળા ડરે. અરે એક છોકરી જો પટ્ટી બાંધ્યા વિના ગુંડાઓને મારી શકતી હોય તો તમે મરજ છો મરજ, મારો એમને. વાહ રોહિત ઠાકોર, વાહ, વટ છે તમારો. ખરેખર વટ છે તમારો. ગરવીરે ગુજરાત માં ઠાકોર વટ છે તમારો, ગરવીરે ગુજરાત માં ઠાકોર વટ છે તમારો. રજવાડી પેટા માટે સોગલું તમે રાખો, તમે મનના રે મોજીલા, તમે હૈયા ના હો શીલા, વહીવટ છે તમારો. તમે મનના રે મોજીલા, તમે હૈયા ના હો શીલા, ઠાકોર વટ છે તમારો. ગરવીરે ગુજરાત માં ઠાકોર વટ છે તમારો, ગરવીરે ગુજરાત માં ઠાકોર વટ છે તમારો. મનના માયા રૂ ઠાકોર ચિલના છે ભોળા,
શું વાત છે? કેમ બધા એક સાથે? વાત જાણે આ એમ છે કે આ બધાએ હમીરસિંહ પાસેથી કરજ લીધું હતું. કરજ ભરી ન શક્ય એટલે માણેકચંદ શેઠે એમની જમીનો જપ્ત કરી લીધી અને આ બધાને નોધારા કરી નાખ્યા છે. કોણ છે આ માણેકચંદ? એ હમીરસિંહનો માણસ છે. હમીરસિંહના પૈસા ગરીબોને આપી એમના ઘર ચવેરાત અને જમીન ગીરવે રાખી પડાવી લે છે. હેલો, હું શેઠ માણેકચંદ. તમે કોણ? જગદીશ ઠાકોર. જગદીશ ઠાકોર? હા, જગદીશ ઠાકોર. ગરીબોનું ખૂન ચૂસીને જે તે માલ ભેગો કર્યો છે ને, એને હું કાલે લૂંટી જઈશ. કહી દેજે તારા હમીરસિંહને કે આ એક ઠાકોરની ચેલેન્જ છે. શું ચેલેન્જ? અને મને હમીરસિંહને જગદીશ ભૂલી ગયો છે કે વીછી ગમે એટલો ઝેરીલો હોય પણ સાંપના ઝેર સુધી ક્યારે પહોંચી શકતો નથી. આવવા દો એને. હવે તો એને હું ખતમ જ કરી નાખીશ. હે ભગવાન, એ મને લૂંટી લેશે, મને બરબાદ કરી નાખશે. ભગવાન, મને બરબાદ કરી નાખશે. મારો બધો માલ લૂંટી જશે. ભગવાન, મારી રક્ષા કરો. ભગવાન, તમે મારી રક્ષા કરો. ભગવાન, ભગવાન રક્ષા કરો. તમે ગભરાશો નહીં. આ તમારી આવેલી મારા માણસોએ ચારે તરફથી ઘેરી લીધી છે. આને શું કહેવાય શેઠ? ઘંટ સતત વાગશે ત્યાં સુધી તમે સેફ. અને જેવો જગદીશ આવે એટલે તમારે શું કરવાનું? ઘંટ વગાડવાનું બંધ કરી દેવાનું. હે? જેવો તમારો ઘંટ વાગવાનું બંધ થઈ જશે એટલે અમે સમજી જઈશું કે જગદીશ આવી ગયો છે. હવે જો જગદીશ અહીંયા આવ્યો તો એ જીવતો નહીં જાય. હે ભગવાન,
જો તમે મને જગદીશ ઠાકોરના ત્રાસથી બચાવો ને તો હું તમને એક નારિયળ અને 101 રૂપિયા રોકડા ચડાવીશ પ્રભુ. અને હા હા, જો તમે મારા રૂપિયા ડબલ કરી આપો ને તો હું તમને બે નારિયળ અને 201 રૂપિયા રોકડા ચડાવીશ પ્રભુ. ભક્ત, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. અરે આ શું પ્રભુ, તમે બોલ્યા? હા, હું બોલ્યો. તારા રૂપિયા ડબલ કરવા માટે હું સ્વર્ગ લોકમાંથી ધરતી લોક પર આવ્યો છું. હે પ્રભુ, હે ભગવાન. પહેલા મારી વાત સાંભળ. તારે તારા રૂપિયા ડબલ કરવા હોય તો તિજોરીમાં જેટલા હોય એટલા રૂપિયા મારી સામે લાવીને મૂક. અને સાંભળ, ઘંટડી વગાડવાનું બંધ ના કરતો. જા. હા ભગવાન, આ તો ભાવતું તું મને વૈદ્ય કીધું. હું હમણાં જ રૂપિયા લઈને આવું છું ભગવાન, હમણાં જ લઈને આવું છું. જલ્દી લઈ આવ. હે ભગવાન, મારી તિજોરીમાં જેટલા રૂપિયા હતા ને અને જેટલા દરદાગીના હતા એ બધું જ લઈને આવ્યો છું પ્રભુ. હવે તમે મને આના ડબલ કરી આપો પ્રભુ, અને કૃપા કરીને મને દર્શન આપો ને પ્રભુ. તો કરી લે મારા દર્શન. જગદીશ ઠાકોર? હા, ગરીબોને લૂંટીને ભેગી કરેલી દોલત ડબલ કરવા નીકળ્યો છે. પણ આજે તને હું કંગાલ કરવા આવ્યો છું. ઘંટડી ચાલુ રાખ. રઘુ, ઉઠાવી લે માલ. જેવા દો, હું બરબાદ થઈ જઈશ. ચાલ. બાબુ, લાગે છે જગદીશ ડરી ગયો છે, હવે નહીં આવે. હે ગંભીરસિંહ, એવો વિચાર પણ ના કરતો કે આ જગદીશ નહીં આવે. જરાય ચાલાકી નહીં ગંભીરસિંહ, કારણ કે બે નંબરને બદમાશીનું ચાલશે નહીં જોર જ્યાં સુધી જીવે છે આ જગદીશ ઠાકોર. તું અને તારા માણસો ચારે બાજુથી ઘેરાઈ ગયા છો, જોઈ લે. કહી દેજે તારા બાપને કે આ જુલમના ધંધા બંધ કરી દે, નહીં તો હવે પછીનું મારું નિશાન હશે તારો બાપ અમીરસિંહ. મેં તને કહ્યું તું ને આ જગદીશ આવે ને એટલે તારે આ ઘંટ વગાડવાનું બંધ કરી દેવાનું. તોય તે ઘંટ વગાડવાનું ચાલુ રાખ્યું. આજે તારા કારણે આ જગદીશ મારા હાથમાંથી છટકી ગયો. જગદીશ, શું આ પંથકમાં કોઈ એવો જવાબદાર નથી જે જગદીશ ને પકડીને મારી સામે હાજર કરે? છે બાપુ, છે. એક જવા મર્દ છે, એક નહીં પણ 100 જગદીશ ને માત કરી દે. કોણ છે? રોહિત પ્રતાપસિંહ નો દીકરો. પ્રતાપ? અરે પ્રતાપસિંહ તો મારો ખાસ ભાઈબંધ છે. હા, હું હમણાં જ એને ફોન કરીને કહું છું. અમીરસિંહ, તું ચિંતા ના કર, હું અને મારો દીકરો રોહિત ત્યાં આવીએ છીએ. ઓકે રોહિત બેટા. હા બાપુ. બેટા, મારા મિત્ર હમીરસિંહનો ફોન હતો. એક જગદીશ નામનો માથાભારે માણસ એની કમાણી લૂંટી ગયો છે. દીકરા, આપણે હમીરસિંહને ત્યાં જવાનું છે અને જગદીશની શાન ઠેકાણે લાવવાની છે. ઠીક છે બાપુ. મધુબેન, સાંભળ્યું છે કે પ્રતાપસિંહનો દીકરો રોહિત તમારા ઘેર મહેમાન બનીને આવી રહ્યો છે. તો એમાં શું છે? એવું પણ સાંભળ્યું છે કે તમારા બાપુ તમારું સગપણ તેની સાથે કરવા માંગે છે. મધુબેન, તમે ઘણા માંગર ઠુકરાવી દીધા, પણ લાગે છે કે તમે રોહિતને ના નહીં પાડી શકો. આ રૂપની આગમાં ઘણા બધા પાગલ થઈ ચૂક્યા છે, પણ જે મારા મનમાં વસે એવો મર્દ મેં આજ સુધી નથી જોયો.
પધારો પધારો મારા પરમ મિત્ર પ્રતાપસિંહ, તમારું સ્વાગત છે ભાઈ. અમીરસિંહ, આ છે મારો દીકરો રોહિત. અરે અરે, જીવતો રે બેટા, જીવતો રે. તારું થયું, તમે આવી ગયા બેટા. હવે સૌ પ્રથમ માતાજીના મંદિરે ધજા ચડાવી એમના આશીર્વાદ લઈ અને જગદીશ જેવા પાપિયાને પાઠ ભણાવજો. તમે ચિંતા ના કરો, હવે જગદીશને હું ગણતરીના દિવસોમાં દૂર ચાટો કરી દઈશ. કોણ છે આ મરદનો દીકરો કે જેણે આસમાનમાં ગરજતા મેઘને પડકારવાની હિંમત કરી છે? એનું નામ રોહિત છે અને ચાંપાનેરમાં માતાજીના મંદિરે એ ધજા ચડાવવા આવવાનો છે. તો ચાંપાનેર જવાની તૈયારી કરો. આજે એના સ્વાગતમાં ગુલાબજળના સાંટણા નહીં પણ લોહીની નદીઓ વહેશે. માતાજીના મંદિરમાં ધજા તો ચડશે જ, પણ એની સાથે એનું માથું હું નાળિયેરની જેમ વધારી નાખીશ. જગદીશ, શું વાત છે? આજે તારા ચહેરા પર જીતની ખુશી નથી દેખાતી. જગદીશ, જગદીશ, આજે મારી સામે નજર કેમ નથી માંડી શકતો? કે પછી પીછેહટ કરી? મને લાગે છે કે મારી વર્ષોની તપસ્યા આજે ધૂળમાં મળી ગઈ. મેં તને મારા ધાવણથી નહીં, મારા લોહી અને પરસેવાથી નીચોવીને તને મોટો કર્યો છે. મેં તને વાલપના અમી નહીં
વેરના ઝેર પાયા છે શિયાળાની કડકડતી ટાઢમાં. મેં તને માની હૂબ નથી આપી કે પછી ઉનાળાના બળબડતા તાપમાં મેં મારા પાલવનો છાંયો તને નથી આપ્યો. માથે વરસતો તોફાની વરસાદ હોય કે સામે ધકધકતું રણ હોય, ઉગાડા માથે ને ઉગાડા પગે મેં તને પહાડની સામે ટકરાઈ શકે એવો ફોલાદી માનવી બનાવ્યો. અને તે આજે 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 તને મારવા આવનારા દુશ્મનને તે જીવતો જવા દીધો. કોણ જાણે આજે એને પહેલી વાર જોયો અને મારો હાથ આજે અટકાઈ ગયો. રોહિત, જગદીશને શોધવા આપણા માણસો કોતર જંગલ બધે ફરી વળ્યા પણ હજી ઝડપાયો નથી. પણ તું આવી ગયો છે એટલે મને વિશ્વાસ છે કે હવે આ કામ પૂરું થઈ જશે. પણ ડેડી, તમે રોહિતને જણાવી તો દીધું છે ને કે જગદીશ કેટલો ખતરનાક માણસ છે. આવ મધુ, આવ. રોહિત, આ મારી દીકરી મધુ છે. હાય. ડેડી, આપણા આટલા બધા માણસો જગદીશને ના પકડી શક્યા તો આ રોહિતને કઈ રીતે પકડવાનો? આ રોહિતે એની જિંદગી લડાઈઓમાં જ વિતાવી છે અને આ રોહિત જ્યારે લડાઈ કરીને મેદાન છોડે છે ત્યારે એના દુશ્મનોની લાશો સિવાય કશું જ છોડતો નથી. જગદીશને કોઈ ભાળ મળે તો મને જણાવજો. જ્યાં સુધી હું એને પકડીને તમારી સામે હાજર નહીં કરું ત્યાં સુધી હું ચેનથી નહીં સૂઈ શકું. ચાલો
ના તારા પ્રાણ થી તારી મને તું છે ગોરી તું દિલ માં મારા જોબ હું સપના તારા પ્રાણ થી પ્યારી મને તું છે શાકમાં મીઠું નાખતા ભૂલી ગઈ કે શું? હા બાપુ. શું હા બાપુ? શાકમાં મીઠું તો ઠીક, શાક પણ દાજી ગયું છે. શું થયું છે તને? તેજલ, આ શાક કેમ દાજી ગયું છે? બાપુ, હું હમણાં જ બીજું શાક બનાવી લાવું છું. બસ કર હવે, મારે મોડું થાય છે. મારે વોચમેનની નોકરીનો ટાઈમ થઈ ગયો છે. હું તો કંટાળી ગયો છું તારાથી. એ તેજલ, શું આમ રોવા જેવું ડાચું લઈને બેઠી છે? હવે તો તને તારા મનનો માણીઘર મળી ગયો ને, અને એ પણ પ્રતાપસિંહનો દીકરો. એ જ તો વાંધો છે. હા, એ રહ્યો પ્રતાપસિંહ જેવા મોટા માણસનો દીકરો, અને હું એક ગરીબ ઘરની દીકરી. અરે, પ્રેમની તો એ જ મજા છે. અને આ તારો રોહિત તને જોઈને શું કહેશે ખબર છે? આવ તેજલ, તારી આ ચમકતી ફાનસ જેવી આંખો, તારો આ કાળોતરા નાક જેવો ચોટલો, અને તારા આ ટામેટા જેવા ગાલ જોઈને મારું તો હાઈયું હચમચી ઉઠે છે. મજાક છોડ, ક્યાં એ ને ક્યાં હું. મેં તો ધાર્યું તું કે એ પણ આપણી જેમ ધરતીની ધૂળ સાથે બાદ ભરીને જીવનારો હશે. પણ મન, શું તું મને એક વાતનો જવાબ આપ કે તું એને ચાહે છે? હું એના માટે મારું સર્વસ્વ ઉછાવર કરવા તૈયાર છું. તો પછી તું જોયા કર, હું કઈ ચક્કર ચલાવું છું. અરે રે, ઓહો, સોરી 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 સોરી, હું સોરી થઈને સોરી સોરી બોલું છું. પણ આ શું થઈ ગયું તને? આમ હોંચી હોંચી શું કરે છે? આ ઘટના બહુ લોભી છે. ઓમાં થયું એવું કે મારી ગધેડીને શરદી થઈ ગઈ, તો હું ઢોરોના ડોક્ટર પાસે ગયો. તો ડોક્ટરે કીધું, આ તમને ગોળી આપું છું ગધેડીની,
એને ભૂંગળામાં નાખી અને એને પીવડાવી દેજો, તો હું પીવડાવવા જો અને હું ફૂંક મારું, એ પેલો ગધેડીએ ફૂંક મારી તે ગોળી મારા પેટમાં, આ તાણનું વચ્ચી વચ્ચી ચાલુ થઈ ગયું છે. સોરી, તો હું તમારી સાથે નહીં બેસું, હવે બાજુમાં બેસીશ. સાથે જમ, અડી નહીં બેહી કો, એવું કઈ રખાય નહીં. પણ આમાં શું છે, તમે જ્યાં પણ બેસો ત્યાં હળવીક હળવીક બેસ. હા, તમે મારા ખોડામાં પણ બેસી શકો, પણ હળવીક હળવીક તમે ચડી પણ શકો. એટલે ખભા પર, ખભા પર, એ પણ હળવી હળવી તમે બધું જ કરી શકો, પણ જરા હળવી હળવીક. એટલે શું છે, આ પેલું હોંચી હોંચી છે ને એ ના થાય. ભલે, પણ એ પેલા તું મારું એક કામ કરે તો. બોલને હવે શું કામ છે, બોલ બોલ. આ મારી બેનપણી તેજલ ખરી ને, તારા ભાઈબંધ રોહિત ઉપર મોહી પડી છે. તે થઈ હશે, એમાં મારે શું, મારી પર થોડી થઈ છે. તો તું એનું ગોઠવી ના આપે રોહિત સાથે? હું શું કરવા ગોઠવી આપું? તું ગોઠવી આપે તો 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 શું, તો શું, બાય વન ગેટ વન ફ્રી. ઇંગ્લિશ ફાડવાનું બંધ કર, હું એક તો અંગૂઠો સાફ થમ્સ અપ દેશી ગુજરાતી મોણો છું, બરોબર છે? એટલે મારી હારે જરા ગુજરાતીમાં વાત કરવાની. તો એક સાથે એક ફ્રી, એક સાથે એક ફ્રી. એટલે એટલે જો રોહિત ને તેજલ મળી જાય ને, તો જીતુ ને શિલ્પા ફ્રી, એકદમ ફ્રી. હા, ઓહો હો, મેર પડ્યો. તો તો તું છે ને, તારી બેનપણી તેજલ ને જઈને કહી દેજે કે એને રોહિત મળી જો, ટેમ્પર લખીને આલ દઉં. સાચી? અરે સાચે, ચાલ તો હું જાઉં છું. હોચી હોચી તો ઘણું ભારે કર્યું છે. વો તો નહીં, પણ આ હોચી હોચીમાં આપણો તો મેર પડી ગયો. કેમ છો, મજામાં છો? એકલા એકલા ઉભા છો, મને લાગે છે કે તમે કોઈકને યાદ કરી રહ્યા છો. હા યાર. હા, તમે કોને યાદ કરી રહ્યા છો ને, એ આપણને ખબર હોય બોલો. કોને? અરે મને બીજા કુનો. અરે જા, હજી કઈ ગામમાં કુવારી કન્યાઓ મરી નથી ગઈ કે હું તને યાદ કરું. હા હા, એટલે હું કહેવા એ જ માંગતો હતો કે તમે કોઈ કુવારી કન્યાને યાદ કરી રહ્યા છો. અચ્છા, કોણ? તેજલ. તેજલ? અને તમને મળવાય બોલાવ્યા છે આજે, અને તમે મળવા જજો યાર. એમાં શું છે કે એમાં થોડોક મારોય ફાયદો છે. એમાં વળી તારો શું ફાયદો? એક પર એક ફ્રી એવી સ્કીમ બહાર પડી છે. આ તેજલ તમને મળી જશે ને, તો પેલી શિલ્પા મને મફતમાં મળી જશે, મફતમાં. તમે જજો યાર, તો મારો કાંટો ફિટ થઈ જાય. હું તો આ હેડો મારી શિલ્પા પોહે, હોંચી હોંચી કરવા શિલ્પા. આ તેજલ, તેજલ. હા હા, બોલો, શું કામ હતું? શું કામ મને બોલાવી? મેં તને બોલાવી કે તે મને બોલાવ્યો? શું? હા, જીતુએ તો એવો સંદેશો આપ્યો હતો કે તે મને બોલાવ્યો. અરે શિલ્પાએ તો મને કીધું કે તમે મને બોલાવો છો. કઈ સમજાયું નહીં. પણ મને સમજાઈ ગયું. શું? કે તું મને પ્રેમ કરે છે અને હું તને. આ બેવનું તો જોમી પડ્યું, હવે મારું જોમી દહ, મારી સ્કીમ પાસ થઈ ગઈ, એક ઉપર એક ફ્રી. આ હા, મારે મોડું થાય છે, હું જાઉં છું. તું એકલી કેવી રીતે જઈશ? હા ચાલ, હું તને મૂકી જાઉં. ઠીક છે, ચાલ. પણ મારી ગાડી તો બગડી ગઈ છે. શું? એક કલાક રોકાઈ જાને. ના, હું તો જાઉં છું. પણ તું જઈશ કેવી રીતે? સાયકલ કે મોટર ગાડી, ગમે તેમ જતી રહીશ. અરે રોકાઈ જા. મોટર રોડે રોડે જાય, એ સાયકલ સિટી રે બજાર, મોટર રોડે રોડે જાય, એ
આજે તો તારી રૂપ અને જુવાન હું માણીને જ રહીશ. તેજલ વગર હું નહીં રહી શકું. આજે એને મળીને મારા દિલની વાત કરવી જ પડશે, કરવી જ પડશે. આજે મારે તેજલને મળવું જ પડશે. તેજલ, આજે તો તારું રૂપ અને જોબન હું મને જંપીશ. ચાલ ચાલ ચાલ, મારા ફાર્મર્સ ઉપર ચાલ. કહું છું મને છોડી દે. અરે ચાલ તેજલ, કહું છું છોડી દે. અરે ચાલ તેજલ. રસ્તા વચ્ચે ગાડી કેમ ઉભી રાખી? કોણ છે તું? રોહિત ઠાકોર છે નામ મારું. હટી જા રસ્તામાંથી. તને ખબર છે તે કોનો રસ્તો રોકે છે? હા, જગદીશ ઠાકોરનો, જેની મર્દાનગી વિશે બહુ વાતો સાંભળી હતી. પણ તું તો એક બેભાન છોકરીને લઈ જઈ રહ્યો છે જેમાં કોઈ મર્દાનગી નથી. લાગે છે મારે તને મર્દાનગી બતાવવી જ પડશે. તો આવી જા મેદાનમાં. Thank you.
લે જાઓ અને તું મારા પગ ઉપર લાત મારી દે તો પછી મને પેલું વચી વચી થઈ જાય તો કેમ શું થયું આ ગધેડીની જેમ તું લાત મારું તો પછી મને વચી વચી તો થઈ જાય ને આ ભગવાન મને લાગે છે કે મારા કિસ્મતમાં ગધેડી જ લખેલી છે એ એ તો ગધેડાના નસીબમાં છે ને ગધેડી છ એટલે તું કબૂલ કરું છું કે તું ગધેડી છું ના હું ગધેડી નથી એમ કહું છું કે તું ગધેડો છે એટલે તારા નસીબમાં ગધેડી છે સમજો લે ખા જગદીશ તારા માટે હું મોતનો સંદેશો લઈને આવ્યો છું પણ હજી તક છે બોલ તારા સાથીદારો ક્યાં છે આ મોતની બીકથી મારા સાથીદારોના મોતનું કારણ બની જાય એ આ જગદીશ નહીં અને રહી વાત હમીરસિંહના માલની તો એ માલ તો ગરીબોના ખૂન ચૂસી ચૂસીને હમીરસિંહે ભેગો કર્યો છે અરે આમ બીજાના પાપ ગણાવીને તારા પાપ પર પડદો પાડવાની કોશિશ કરવી નકામી છે જગદીશ કોઈની તરફ આંગળી ચીંધીને તું નિર્દોષ સાબિત નહીં થઈ જાય અને ખરાબનો અંત તો હંમેશા ખરાબ જ હોય છે હા ખરાબનો અંત ખરાબ જ હોય છે હમીરસિંહનો અંત પણ ખરાબ જ આવશે ધરત પરત નીકળી જશે એનો દીકરા તે આને સાથ આપી અને બહુ મોટી ભૂલ કરી છે તારે તારે એનું ફળ ભોગવવું જ પડશે ભોગવવું જ પડશે હા એ બેટા અહીંયા અહીંયા મારી પાસે આવો મારા દીકરા તું મારો દીકરો છે હું તારી માં છું બેટા તું મારો દીકરો છે બેટા એ રોહિત આ શું કરી રહ્યો છે તું અરે આ તો ગાંડી છે ગાંડી અમારી ગુનેગાર છે એ માને છે કે એનો દીકરો એક દિવસ આવશે અને એને અહીંથી છોડાવી જશે અરે દીકરો તું મને છોડાવી જઈશ અહીંથી આ પાપી હોય આ પાપી મને બહુ ત્રાસ આપ્યો છે બેટા રોજી જો મને બેટા ચાબુકે ને ચાબુકે મારે છે તારી અમ્માને મને ખાતરી હતી કે એક દિવસ મારો દીકરો મને લેવા જરૂર આવશે નહીં તો તારી અમ્મા ક્યારની મરી ગઈ હોત બેટા લઈ જા તારી માને અહીંથી લઈ જા મને લઈ જા અહીંથી અરે રોહિત તો આ ગાંડીની વાતમાં ક્યાં આવે છે ચાલ તું ચાલ બેટા નહીં મને છોડીને ના જા હું તારી માં છું દીકરા હેલો રોહિત હું મધુ બોલું છું મારે તમારું અર્જન્ટ કામ છે પ્લીઝ તમે અત્યારે ને અત્યારે હવેલી આવી જાવ ને ઠીક છે હું આવું છું ઓકે Hey!
मधु मधु, अरे क्या गई मधु? हाँ आ बधु सूचे रोहित मने तुम्हारी बाहों पास पास समावे लो अपने जीवन अने जुबन ने रंगत मानी लई है बस कर मधु मैं तने आ नजरे थी जोई नथी હું તમને ખૂબ પ્રેમ કરું છું અને હું તમારા વગર નથી જીવી શકતી પ્રીત પડાણે ના થાય મધુ લાગે છે તમે કોઈને દિલથી બેઠા છો હું જાણી શકું કોણ છે ખુશનસીબ એનું નામ તો મારા હૈયે કોતરાયેલું છે પણ આ રોહિતની પ્રીત એટલી સસ્તી નથી કે એની પ્રિયતમાનું નામ જેને તેને કહેતો ફરે હું જેતે નથી હું હમીર સિંહની દીકરી છું અને તું એ પણ જાણી લે રોહિત કે હું તને મેળવી ને જંપીશ હમીરસિંહની દીકરી બળ જબરીથી બજારુ ચીજ વસ્તુ જ મળી શકે પણ આ રોહિતનું દિલ નહીં અને હવે એટલું ધ્યાન રાખજે કે રોહિતને જોવે તો હમીરસિંહની દીકરીની સામને શોભે એ નજરેથી જ જોજે એક વાસના ભૂખી નાગરની નજરે નહીં
કેમ જગદીશ, આખરે તું ફસાઈ ગયો ને મારા સકંજામાં? બોલ બોલ, તારી સાથે શું વ્યવહાર કરું? જે એક લૂંટારો રાજા સાથે કરે. લૂંટારો? કોણ કોને લૂંટારો કહે છે? લૂંટારો તું અને તું મને લૂંટારો કહે છે? અરે, મેં તો તારા જેવા અનેક પાપીઓને લૂંટીને દોલત ગરીબોમાં દાન કરી છે. ફરક ખાલી એટલો જ છે કે તારા જેવા પાપીઓ સત્તાના સિંહાસન ઉપર બેસીને પોતાની જાતને રાજા કહેવડાવે છે, જ્યારે હું તો ગરીબોના દિલ પર રાજ કરતો રાજા છું. ચૂપ! તને એવી કૂતરાની મોતે મારીશ કે તને જન્મ દેવા પતાલ, તારી જને તને પણ અફસોસ થશે, સમજો? આજે ભોલેનાથની સાક્ષીએ તને આ ચુંદડી ઓઢાડું છું. સ્ત્રી જીવનમાં એક જ વાર ચુંદડી ઓઢે છે, અને જો એને ઓઢાડનાર ના મળે તો એની રાહ જોતી જોતી આખી જિંદગી વિતાવી દે છે. અને મારા નસીબમાં તો રોહિત, તારી રાહ જોવાનું જ લખ્યું છે. તું રહે પ્રતાપસિંહનો દીકરો અને હું એક ગરીબ માણસની દીકરી. રોહિત, દુનિયા આપણને એક નહીં થવા દે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે આપણને જુદા કરી શકે. તેજલ, સાચી પ્રીત મળતી નથી અને પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી. આ ચુંદડી આપણી પ્રીતની અમર નિશાની છે. તેજલ, આજથી તું મારી છે અને હું તારો. રોહિત, તોપની ઉપર વાંદરાની જેમ કેમ બેઠો છે? એ વાંદરાની જેમ નહીં બેઠો, મરદની જેમ બેઠો છું. મરદની જેમ પડી અમદાણ, અને જો હું મારી તો ફોડું ને તો આ તોપના તો ભૂકે ભૂકા નેકરી દાય. જા જા જા, હવે હોશિયારી માર્યા વગર. અમે લમણોની, આપણે બેને ઝઘડો નથી કરવો, આપણે બેને પ્રેમથી પ્રેમાલાપ કરવો જોઈએ. એક મારી વાત મોણ, તું છે ને મારી હાથે આ તોપ ઉપર ઓમ બેહી જા, પછી હું મારી તોપના જે ભડાકા કરું ને તો આખા જગતને ખબર પડશે કે મારા ભડાકા ચેવા છે. રાજા, હવે મારે નથી બેસું, હું તો આ ચાલી. એ એમ થોડી ચાલીને એમ થોડી જવા દેતો હું. હે, તે તો મને વચન આપેલું કે એક ઉપર એક ફ્રી. હે, આવી સ્કીમો બતાડો અને પછી ઉલ્લુ બનાવો તો હેઠું હશે. તું મારી શું? એક સ્કીમમાં મળેલી મફત વસ્તુ ફ્રી, બરાબર? તું મારી શું પડી સમજો? એ ચાલ છોડ. ઉભી રે ઉભી રે, તું મારી હાથે લગ્ન કરી લે અને પછી સુખી સંસાર માંડીશું અને પછી આપણા છોકરા પેદા કરીશું. એ પાછા સ્કીમ વાળા, એક ઉપર એક છોકરું ફ્રી. ચાલ ચાલ હવે છોડ. હિરેના આઈ જા, કહું છું આઈ જા. છોડ કહું છું, છોડ. ના જોયો હોય તો મોટો. હાજી હાજી હાજી, જેટલી વાર કીધું કે મારી પર પડો તો જરા હળવેકથી પડો, પણ કોણ કેતો હોભરે. આ મારતી જઈ ને ગધેડો કેતી જઈ, આ ગધેડાની કોડીએ તો મારી પથારી ફેરવી નાખી છે. અને ભાઈઓ, તમે મારી એક વાત હોભરો, કિમ પર કોઈ પણ વસ્તુ મળે એની પર ભરોસો કરતા નહીં. કેનારાએ કીધું છે ને કે ગાડીને લાડી પર ભરોસો કરવો નહીં, અને અમોય સ્કીમમાં મળેલી તો નહીં. રોહિત, સાંભળ્યું છે કે આવતીકાલે તારા બાપુ આવે છે અને હમીરસિંહજીને ત્યાં ઉત્સવ છે? હા, જગદીશ પકડાઈ ગયો તો મારું કામ પૂરું થયું અને હવે મારે બાપુ સાથે જવું જ પડશે. એટલે તું મને એકલી મૂકીને જતો રહીશ? તો બીજું શું થાય? નહીં નહીં રોહિત, મને એકલી મૂકીને નહીં જા, હું તારા વગર જીવી નહીં શકું. અને હું પણ તારા વિના જીવી નહીં શકું, એટલે હવે મારે બાપુને આપણી પ્રીતની વાત કરવી જ પડશે. રોહિત. હા તેજલ,
આપણી પ્રીત અમર છે, આપણી પ્રીત કદી મરશે નહીં. આહા, આ બધું લગ્ન પછી. તેજલ, તને મધુબેન અત્યારે જ બોલાવે છે. મધુ મને બોલાવે છે? શા માટે? તમે મને બોલાવી? વાહ, ભગવાને શું રૂપ આપ્યું છે, પણ આટલો બધો રૂપ આપીને ભગવાન પણ ભૂલ કરી બેઠો છે. રૂપ આપ્યું અને પણ ઝૂંપડીમાં. તમારા કહેવાનો અર્થ હું સમજી નહીં. મારા કહેવાનો અર્થ એ જ છે કે ઝૂંપડીમાં રહીને મહેલોના સપના જોવાનું બંધ કરી દે. એટલે? એટલે એ જ કે મારા અને રોહિતના માર્ગમાંથી હટી જા. ઓહ, તો એમ વાત છે. આ હમીરસિંહની દીકરીને શું ઓછું પડ્યું કે મારા જેવી ગરીબ ઘરની છોકરીના પ્રેમને છીનવવા તૈયાર થયા? છીનવવા નહીં, ખરીદવા માંગુ છું. તને એટલું સોનું આપીશ કે તે સપનામાં પણ નહીં જોયું હોય. લે આ અને હટી જાઓ મારા અને રોહિતના રસ્તામાંથી. મધુ, તારી બધી મિલકત સાથે તું ને તારો બાપ વેચાઈ જાઓ ને તો પણ મારી અને રોહિતની પ્રીતને ખરીદી નહીં શકો. અને એ વાત તો મને મારા રોહિતે શીખવાડી છે. અને પ્રેમ માટે જીવ આપી દેનારા આ દુનિયામાં મરીને અમર થઈ ગયા, અને એમની મોત પર આજે પણ દુનિયા આંસુ વહાવે છે. અને એને છૂટા પાડનારા જ્યારે કૂતરાની મોતે મરે છે ત્યારે એના મોત પર રોનાર પણ કોઈ નથી હોતું. તેજલ, મારે જે જોઈએ તે હું મેળવીને જ જંપું છું, અને હું રોહિતને પણ કોઈ પણ ભોગે મેળવીને જ રહીશ. અરે તું તો શું, આ દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે મારા રોહિતને મારી પાસેથી છીનવી શકે. તું પણ જોઈ લેજે તેજલ, તારા રોહિતને તારી પાસેથી છીનવી ના લઉં તો મારું નામ મધુ નહીં. મારા મિત્ર પ્રતાપસિંહના પુત્ર રોહિતે મારા માટે જે કંઈ કર્યું છે એનો ઉપકાર હું માનું એટલો ઓછો છે, અને એટલા માટે જ આજ આ ભરી સભામાં હું મારી અને પ્રતાપસિંહની દોસ્તીને વધુ ગાઢ કરવા માટે હું મારી પુત્રી મધુનું સગપણ રોહિત સાથે જાહેર કરું છું. We'll be right back.
બાપુ આ તમે શું કર્યું? આપણા ખાનદાનની અબરૂને ઠોકર મારનારને તમે તમે જીવતો જવા દીધો? બેટા, આજથી 25 વર્ષ પહેલા એક લાખા નામના માણસે આજ રીતે મારી બેનના સકપણના નારિયેળને લાત મારી અને મેં એને લગ્ન મંડપમાં જ ફૂંકી માર્યો. તો પછી તમે હરામખોરને જીવતો કેમ જવા દીધો? બેટા, એ લાખો તો શંભુ નામના એક નાના માણસનો દીકરો હતો. જ્યારે રોહિત પ્રતાપસિંહ નામના પડિયા પાપનો દીકરો છે, માટે એને પડથી નહીં પણ કળથી મારવો પડશે. બાપુ, તમે મને બોલાવ્યો? રોહિત, રોહિત, તે આજે ભરી મહેફિલમાં મારું અપમાન કર્યું. અરે, એક મામૂલી છોકરી માટે થઈને હમીરસિંહની દીકરી મધુનું સકપણ ઠુકરાવ્યું? બાપુ, હું એને ખરા હૃદયથી પ્રેમ કરું છું. દીકરા, સકપણ સમોવડિયા સાથે શોભે, ગમે તેની સાથે નહીં. પ્રીત પાસે આવા કોઈ ઊંચ નીચના ભેદભાવ હોતા નથી. તેજલ મારી જિંદગી છે અને એના માટે હું આવી હજારો મધુને ઠોકર મારી દઉં. રોહિત, જો તું મારો દીકરો હોત ને તો આમ ના બોલત, કદાપી ના બોલત. એટલે તમે કહેવા શું માંગો છો? કે હું તમારો દીકરો નથી? હા હા હા, તું મારો દીકરો નથી. અરે, તું તો મને આજથી 25 વર્ષ પહેલા ચાંપાનેર પાસેના એક માતાજીના મંદિરમાંથી મળી આવ્યો હતો. અરે, મને જો ખબર હોત ને કે લાડ પ્યારથી ઉછેરેલો મારો દીકરો એક દિવસ ભરી મહેફિલમાં બાપની આબરૂ પર કલંકનો કાળો ડાઘ લગાડશે તો બે તને મંદિરમાં જ પડી રહેવા દીધો હોત. એટલે હું તમારો દીકરો નથી, હું તમારો કઈ જ નથી. હું માત્ર મંદિરમાંથી મળી આવેલી કનાત બાળક જ છું. જેને તમે દયા ખાઈને મોટો કર્યો ના હોત તો કદાચ આ દુનિયામાં પણ ના હોત. મને માફ કરજો બાપુ, એ કનાત બાળકને કારણે તમારે નીચું જોવું પડ્યું. હું જાઉં છું અને તમે મારી સાચી ઓળખ આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ગંભીરસિંહ, જાણે છે આ રોહિત કોણ છે? આપણો દુશ્મન, સોનલનો દીકરો છે, જેની 25 વર્ષે શોધ પૂરી થઈ. શું વાત કરો છો બાપુ? હા, એ છે કાળોતરો નાક, જેના બાપને લગ્ન મંડપમાં ટંક મારતા પહેલા જ મેં વધેરી નાખ્યો. હવે આના પણ એ જ હાલ કરીશ. એ જ જગદીશ, આવતીકાલનો સૂરજ તારા માટે છેલ્લી વાર ઉગી રહ્યો છે, પણ હું ધારું તો તને અહીંયાથી છોડાવી શકું તેમ છું. દુશ્મન પર આવડી મોટી મહેરબાની કરવાનું કારણ એ જાણવાની તારે કોઈ જ જરૂર નથી, પણ મારી એક શરત છે. તારે તેજલને ઉઠાવી જવાની છે. તેજલને? હા બોલ, મંજૂર છે? મંજૂર છે. મારા લાલ, છોડાય, મને છોડાય. Thank you.
જગદીશ, આ બાજુ મારા બાપુના માણસો ચોકી કરી રહ્યા હશે, તું આ બાજુથી જતો રહે. દીકરા, બેટા, છોડાવ મને, મારા લાલ, છોડાવ મને, છોડાવ. ખબર નથી કોણ છે અમાજી, મારે એમની મદદ કરવી જોઈએ. તમારે પાણી પીવો છે ને માજી? હા બેસો, હું હમણાં જ લઈને આવું છું, બેસો. હું હમણાં પાણી લઈને આવ્યો માજી. મારો આત્મા હજી પણ ભટકી રહ્યો છે, તું મારો વેર ન વાળી શકી અને મારા દીકરાઓને પણ ના સાચવી શકી. બોલ સોનલ, ક્યાં છે મારા દીકરાઓ? ક્યાં છે મારા દીકરાઓ? ક્યાં છે મારા દીકરાઓ? એક દીકરાને તો માના રખવાડે મૂકીને આવી હતી. હું માં પાસે જઈશ અને મારો દીકરો હું પાછો માંગીશ. બાપુ, ગજબ થઈ ગયો, જગદીશ આપણી કેદમાંથી ભાગી ગયો. શું? જગદીશ આપણી કેદમાંથી ભાગી ગયો? તેજલ, ડરીશ નહીં તેજલ, હું જગદીશ. મેં તારા માટે મારા દિલમાં પ્રેમ સાચવીને રાખ્યો છે ને હંમેશા હંમેશા તારા જ સપના જોયા છે. તેજલ, આજે તે મારું સપનું પૂરું કર્યું. પ્રેમ બાળ જબરીથી નથી થતો જગદીશ, અંતે તો તું ગુંડો જ છે. દરેકને લૂંટવાની આદત પડી ગઈ હશે તને, પણ તું મને મેળવી નહીં શકે. ના તેજલ, બસ એકવાર
एक वार कही दे कि तू मने चाहे छे, नहीं तो मारा सपना ना टुकड़े टुकड़ा थई जशे तेजल। सपना तो मैं पण घणा बधा सजाव्या हता, पण मारा सपना नो राजा मात्र एक ज छे। कोण छे? रोहित। रोहित? ना तेजल ना। बस एक वार कही दे कि आ बधुं खोटुं छे। ए साचुं छे। हूँ रोहित ने चाहूं छूं ने रोहित मने। नहीं। हूँ रोहित ने चाहूं छूं समझो तू? नहीं। रोहित भाई तेजल ने जगदीश ना मारसो उपाड़ी गया छे। जगदीश जगदीश आज हूँ तने जीव तो नहीं छोड़ू रोहित। तने मारा थी कोई नहीं छीन सके। नीच नराधम, ते मारा रोहित ने शा माटे मारी राख्यो? शा माटे? तू एने प्रेम करती थी એટલે? नहीं जगदीश, हूँ आजे पण रोहित ने ज प्रेम करू छू अने एनी साथे हूँ पण मरी जाईश। तेजल मने माफ कर देजे। मैं एवं केम विचारी लीधु कि तू पण मने चाहती हशी। बनी सके तो मने माफ करजे, तू जई सके छे। आज हूँ मारो दीकरो पाछो लेवा आवी छु। याद छे ने आज थी 25 वर्ष पहला हूँ अहीं तारी पासे मारा दीकराने मूकीने गई हती तारा रखवाड़े। आजे मारी अमानत हूँ पाछी लेवा आवी छु मां। मने मने मारो दीकरो पाछो आपी दे मां। मने मारो दीकरो पाछो आपी दे। मने मारो दीकरो पाछो आपी दे। नथी सांभळती तू? मारो दीकरो पाछो नहीं आपे एम तो तू पण कान खोली ने सांभळी लेजे। तू एक मां छे ने, तो हूँ पण एक मां छू। आजे आजे मारा दीकरा ने हूँ पाछो लईने जईश।
नहींतर नहींतर अहीं माथू पछाड़ी पछाड़ी अने मारो जीव दई दईश, जीव दई दईश, मारो जीव दई दईश, जीव दई दईश। મારો દીકરો મને મને પાછો આપી દે જગદીશ, 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 નહીં, કોઈએ બંદૂક ચલાવવાની જરૂર નથી. આ મારો અને રોહિતનો એકલાનો હિસાબ છે જે હું જાતે જ નિપટાવીશ. ક્યાં છે મારી તેજલ? તેજલ અહીંયા નથી. ક્યાં છે મારી તેજલ? એકવાર કીધું ને તેજલ અહીંયા નથી. હજી કઉ છું, બતાવી દે ક્યાં છે મારી તેજલ. મેં કીધું ને તેજલ અહીંયા નથી. ચાલો ચાલો હું તમને તમારા દીકરા પાસે લઈ જાઉં. સોનલબા, આ છે તમારો દીકરો. શું વાત કરો છો સોનલબા? હું જ્યારે જેલમાં હતી ને ત્યારે મેં એની છાતી પર લાખો જોયું હતું. હું એને ઓળખી ગઈ પણ એ મને ના ઓળખી શકે. ઝટ કરો સોનલબા, ઝટ કરો, નહીં તારે એક ભાઈના હાથ બીજા ભાઈના લોહીથી રંગાઈ જશે. ઝટ કરો.
હટી જા રસ્તામાંથી. ના દીકરા ના, આ તારો દુશ્મન નથી, તારો માં જણ્યો ભાઈ છે. ભાઈ? ભાઈ? હા, આ તમારા બંનેની સગીમાં સોનલબા છે. આ તું શું બોલી રહી છે માં? હા, દુશ્મનના માણસો જ્યારે તને મારવા આવ્યા, ત્યારે મેં મારા દીકરાનો ભોગ આપીને તને બચાવ્યો. મેં તને માનો પ્રેમ તો આપ્યો, પણ તારી સગીમાં આ સોનલ બા છે. નહીં માં, નહીં. ભગવાન કૃષ્ણને જન્મ આપનારી માં દેવકી કરતા યશોદાનું મૂલ્ય મોટું છે. નહીં તો ભગવાન જેવા ભગવાન માં દેવકીનું મોં જોવા ના પામ્યા હોત. સોનલબા, આલ્યો તમારી અમાનત, હવે તમે સંભાળો. બતાવો માં, આવું કેમ બન્યું? હા માં, તારી આવી હાલત કોણે કરી? આપણને કોણે વિખૂટા પાડ્યા? સાંભળવું છે તમારે? તું સાંભળો. આજથી 25 વર્ષ પહેલાની આ વાત છે. આ તમારી માની ચૂંદડી પર કંકુના છાંટણા નહીં, પણ લોહીના ફુવારા ઉડ્યા હતા. જાણો છો લોહી કોનું છે? આ લોહી તમારા બાપુનું છે. બાપુ, બાપુ, આપણી ભોયરાવાળી હવેલી જગદીશે ઉડાવી દીધી. શું? અને જગદીશ ને રોહિત આપણી હવેલી બાજુ આવી રહ્યા છે. મધુ બોલ, ક્યાં છે હમીરસિંહ? તું મારા ડેડી ની ચિંતા છોડ અને તારી તેજલ ની ચિંતા કર. તેજલ? શું થયું તેજલ ને? ભૈરવ ટેકરીએ જા, તને બધી જ ખબર પડી જશે. પણ રોહિત, જો તને તેજલનો જીવ વાલો હોય તો ત્યાં તું એકલો જ જજે, નહીં તો તેજલ તને જીવતી નહીં મળે.
छोड़ी दम है। तू फिकर नहीं कर दे जल। तारो प्रेमी रोहित तने छोड़ावा अने मौतना मोड़ा मा फसवा आउ तू जैसा। रोहित। आओ रोहित आओ। तारू तो स्वागत छे। आवा छोड़ा भी जाए ने। पंखीड़ा बस अबे फड़फड़ावानु बंद कर अजोले तारी तेज लिया हट इन्हें दोड़ा पर बांधी ने त्यां लटकाई दो अरे वाह सोड़ी वाह बहुत तरफड़िया मारे बहु प्रेम करती लागे से तारे तारे प्रेमी ने सोलावो से रोहित अरे सोड़ी आ तारी सुवाड़ी काया नो तो वसार कर आ तारा प्रेमी नो भार तू नहीं उचकी हके छोड़ छोड़े ने मरवा दे तेजल तू हटी जा तेजल आजे तो हूँ तारा गोरा गाल पर थी चामड़ी हटावी ने चमड़ी तेजल हटी जा नहीं रोहित अभी तो जीवू शुपर साथे ने मरी शुपर साथे गंभीर ना बच्चा तारा बाप ने छोड़ी तो जो तारा टुकड़े टुकड़ा ना करी नाकू तो मारू नाम रोहित नहीं तेजल तू हटी जा नहीं रोहित बंदूक ताकता शीख जो हूँ बताऊ के बंदूक तकाय खबर से आम पकड़वानी पेलो हाथ छोड़ी दो आपन हाथ छोड़ी दो बंदूक के तकाय सामने जो पेला हमीर सी देखाय छे देखाई छे ने हम तुम्हारे बदन में इतने छेद करेंगे कि तुम सोचते रह जाओगे
कि मैं सांस कहां से लूं और पादू कहां से। पादवानु तो बंद थई गयो, श्वास एकलो ले ला। जोरदार घसतो दऊ छू। वाह वाह, केवी तेल मालिश थाय छे। जोयो ना, आ तो जीतियो छे। तेल लगा लगाय ने मारे। कोनी माया हवा से रोटवो खातो से आओ। अरे एक केक ना सठी नु मानु धावण याद नो कराई दऊ तो मारू नोमाई जित्यो तेल मालिश वारो नाई। आओ आओ, ए ओ उतावर से मारवानी। आई 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 ई तू तू ना के आंगड़ी नहीं करवानी। हैं जोयु तेल लगाई लगाई ना मारे ना इसकी माका साकी नाका। ये Ugh.
છે જોઈ લે આ ઠાકોરની લોહીભીની ચુંદડી. આ ચુંદડી અમારી માની છે. આજથી 25 વર્ષ પહેલા તે લગ્ન મંડપમાં જેને લોહીભીની કરી હતી. ઠાકોર વટ છે તમારો.